હેલો એવરીવન, હું છું જય પલેત્રા અને આજના વિડીયો લેક્ચરમાં આપણો ટોપિક છે એફ પ્રિન્ટ એફ અને એફ સ્કેન એફ. બરાબર, તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ. હવે આપણે સૌ જાણીએ છીએ કે પ્રિન્ટ એફ ને સ્કેન એફ તો આપણે બહુ યુઝ કર્યા કે ભાઈ પ્રિન્ટ કરવા માટે યુઝ થાય, અને સ્કેન એફનો છે એ કોઈ પણ વેલ્યુ યુઝર પાસેથી લેવા માટે, રીડ ગીટ કરવા માટે યુઝ થાય. બરાબર, તો હવે એફ પ્રિન્ટ એફમાં શું આવશે? તો કે એફ પ્રિન્ટ એફનો મતલબ થાય તમારે કોઈ ફાઇલની અંદર કંઈ પ્રિન્ટ કરવું હોય, કોઈ આપણે જે આપણો જે પ્રીવિયસ બે લેક્ચરથી વિડીયો ટોપિકમાં જે ચાલે છે, વિડીયો લેક્ચરમાં જે આપણો ટોપિક કે ભાઈ ફાઇલ સિસ્ટમ, તો એ ફાઇલની અંદર જો તમારે કંઈ વસ્તુ પ્રિન્ટ કરાવી હોય તો એના માટે યુઝ થાય ફાઇલ એફ પ્રિન્ટ એફ. બરાબર, તો આ ફંક્શનનો યુઝ શું થાય? તો ધીસ ફંક્શન ઇઝ યુઝ ટુ રાઇટ સેટ ઓફ ડેટા ટુ ધ ફાઇલ. ફાઇલમાં જે કાંઈ ડેટા તમારે રાઇટ કરાવડાવો હોય એના માટે યુઝ થાય. કેવો ડેટા? તો કે કેરેક્ટર, ઇન્ટીજર, ફ્લોટ, ઇટીસી તમે કેન બી રિટર્ન ઇન ટુ ધ ફાઇલ યુઝિંગ ધીસ ફંક્શન. આનો યુઝ કરીને તમે એની અંદરમાં આપ કોઈ પણ વસ્તુ છે રાઇટ કરી શકો. સિન્ટેક્સ શું થાય એની? તો કે ભાઈ સિન્ટેક્સ થાય એની એફ પ્રિન્ટ એફ બ્રેકેટમાં ફાઇલ પોઈન્ટર કંટ્રોલ સ્ટ્રીંગ અને લિસ્ટ, ત્રણ વસ્તુ આવે છે. કઈ ત્રણ? તો કે પહેલા વેલી ફાઇલ પોઈન્ટર કંટ્રોલ સ્ટ્રીંગ અને ત્રીજું લિસ્ટ. ત્રણ વસ્તુ આટલે એફ પ્રિન્ટ એફની અંદર યુઝ કરવાની રીત. તો ફાઇલ પોઈન્ટર એટલે આપણને ખબર જ છે કે ભાઈ ઇઝ ધ પોઈન્ટર યુઝિંગ વી હેવ ઓપન ધ ફાઇલ, કે જે ફાઇલને ઓપન કરવા માટેનો પોઈન્ટર બનાવ્યો હોય એ ફાઇલ પોઈન્ટર. કંટ્રોલ સ્ટ્રીંગ એટલે શું થાય? તો કે કંટ્રોલ સ્ટ્રીંગ એટલે આઉટપુટ સ્પેસિફિકેશન, મીન્સ કે કેરેક્ટર માટે કંટ્રોલ સી, ઇન્ટીજર માટે પર્સન્ટાઇલ ડી, ફ્લોટ માટે પર્સન્ટાઇલ એફ, કેરેક્ટર માટે પર્સન્ટાઇલ સી, સ્ટ્રીંગ માટે પર્સન્ટાઇલ એસ, એવી રીતે. અને કંટ્રોલ સ્ટ્રીંગ કહેવાય કે કયા આઉટપુટ સ્પેસિફિકેશન તમારે આપવા છે. અને લિસ્ટ કે ભાઈ ક્યાં ક્યાં વેરિયેબલમાં વેરિયેબલ, એમાં લિસ્ટની અંદર વેરિયેબલ હોઈ શકે, કોન્સ્ટન્ટ હોઈ શકે, સ્ટ્રીંગ પણ હોઈ શકે, કે જેની અંદરથી તમે વેલ્યુ પ્રિન્ટ કરવા માગો છો. બરાબર, તમને એક્ઝામ્પલ જોઈએ એમ જ મજા આવશે. તો એક્ઝામ્પલ લીધું આપણે, ઇન્ક્લુડ સ્ટુડિયો ડોટ એચ, કોન્યો ડોટ એચ, વોઇડ મેન. બરાબર, એક વેરિયેબલ લીધો નેમ નામનો, એરેની સાઇઝમાં લઈ લીધો, 20 એરે લીધો છે. અને કેવો ડેટા ટાઈપ? કેરેક્ટર, ઇન્ટીજર, એજ, આ બે વેરિયેબલ લીધા છે. પછી ફાઇલ પોઈન્ટર લીધો એફ પી એફ, ઓપન કરી ફાઇલ. કઈ ફાઇલ ઓપન કરી? તો કે ઓડીએ ન્યૂ ડોટ txt. અને કેવા મોડમાં ઓપન કરી? રાઇટ મોડમાં. બરાબર, એનો મતલબ શું થાય? જો હશે તો આવડિયા ફાઇલ ઓપન થશે, અધરવાઇઝ ક્રિએટ કરી દેશે નવી ફાઇલ અને ન્યૂ ડોટ txt નામની ફાઇલ હશે. બરાબર, પછી શું કર્યું? તો કે ફાઇલ ઓપન થઈ ગયું, પછી આપણે યુઝર પાસેથી એન્ટ્રી લઈ લઈએ કે ભાઈ નામ ને એજ, પછી આપણે એમાં પ્રિન્ટ કરાવડાવી દઈએ. તો એન્ટર ધ નેમ, સ્કેન એફમાં પર્સન્ટાઇલ એસ, એમ પર્સન નેમ. એન્ટર ધ એજ, સ્કેન એફમાં પર્સન્ટાઇલ ડી અને એમ પર્સન એજ. તો આટલી વસ્તુ તો શું હતી? તો કે ભાઈ આપણે યુઝર પાસેથી લીધી અને આપણે વેરિયેબલમાં સ્ટોર કર્યો, હવે આપણે એને ફાઇલમાં પ્રિન્ટ કરવી છે. તો ફાઇલમાં પ્રિન્ટ કરવા માટેનું આપણું જે ફંક્શન હમણાં આપણે જોયું હતું એર યુ અહીંયા, તો કે એફ પ્રિન્ટ એફ ફાઇલ પોઈન્ટર પર્સન્ટાઇલ એસ, શા માટે? તો કે નામ માટેનું સ્લેશ એન કર્યું, એટલે જેથી કરીને નીચેની લાઇનમાં આવશે પર્સન્ટાઇલ ડી, તો કે ત્યાં ઇન્ટીજર વેલ્યુ પ્રિન્ટ કરવાની. અને કઈ કઈ લેવાની? તો એસ એટલે કે નામવાળી, એટલે લિસ્ટ આપ્યું. પહેલાં એમાં લખો વેરિયેબલ નેમ, પછી કોમા કરીને લખું એજ, કે ભાઈ એમાં એજમાંથી વેરિયેબલમાંથી વેલ્યુ લેવાની. અને પછી શું કરી દીધું? ફાઇલને ક્લોઝ કરી દીધી. તો આનું એક્ઝામ્પલ જોઈએ આપણે. એન્ટર નેમ, મેં શું એન્ટર કર્યું? તો કે ભાઈ મારું નામ જય ફુલેત્રા અને એજ, તો કે એજ નાખી 29. હવે આ વસ્તુ છે નેમ અને એજ નામના બે વેરિયેબલમાં સ્ટોર થઈ ગઈ. હવે એને આપણે ઓમાં ફાઇલમાં પ્રિન્ટ થઈ છે કે નહીં જોવાનું છે. તો કે એ ફાઇલ ખોલીને આપણે જોયું તો એની અંદર બંને વસ્તુ પ્રિન્ટેડ હતી. હવે આમાં ધ્યાન એ રાખવાનું છે કે તમે જે નામ એન્ટર કરો છો ને એમાં આપણે કેરેક્ટર નામની ડેટા ટાઈપ લીધી છે અને નેમવાળો વેરિયેબલ લીધો છે એરેની સાઇઝમાં. હવે આમાં વચ્ચે તમે કઈ સ્પેસ મૂકશો તો તમને આઉટપુટમાં થોડા ઘણા ચેન્જીસ જોવા મળશે, એટલે બેટર છે કે યુઝ કરો ત્યારે એની અંદર કોઈ સ્પેસ રાખવી નહીં. હવે તેના પછીનું ફંક્શન, તો કે એફ સ્કેન એફ. સિમ્પલ કે ભાઈ સિમ્પલ સ્કેન એફ હતું, એનો યુઝ થતો રીડ કરવા માટે ડેટાના યુઝર પાસેથી. પણ આનો યુઝ શું થશે? તો કે ધીસ ફંક્શન ઇઝ યુઝડ ટુ રીડ સેટ ઓફ ડેટા ફોર ધ ફાઇલ, ફાઇલમાંથી રીડ કરવા માટે યુઝ થાય. પછી તો કે કેવા ડેટા? કેરેક્ટર, ઇન્ટીજર, ફ્લોટ, ઇટીસી કેન બી રીડ ફ્રોમ ધ ફાઇલ યુઝિંગ ધીસ ફંક્શન.
બરાબર સિન્ટેક્સ સિન્ટેક્સ પણ ઓના જેવી જોવા મળશે તમને, તો કે એફ સ્કેન એફ ફાઇલ પોઇન્ટર કંટ્રોલ સ્ટ્રીંગ અને લિસ્ટ. બરાબર, તો એફ સ્કેન એફ પછી ફાઇલ પોઇન્ટર એટલે શું થાય, તો કે આપણે ખ્યાલ જ છે ઇઝ પોઇન્ટર યુઝિંગ વિચ વી હેવ ઓપન ધ ફાઇલ. કંટ્રોલ સ્ટ્રીંગ એટલે કે આઉટપુટ સ્પેસિફિકેશન પર્સન્ટાઇલ ડી પર્સન્ટાઇલ એસ અને લિસ્ટ એટલે કે લિસ્ટ ઓફ વેરિયેબલ. આનું પણ એક્ઝામ્પલ જોઈએ આપણે. તો એનું એક્ઝામ્પલમાં, તો કે આના એક્ઝામ્પલમાં થોડું વધારે મેં લખ્યું છે કે ભાઈ પહેલાં આપણે ફાઇલ ઓપન કરીને એમાં વસ્તુ પ્રિન્ટ કરી, પછી એમાંથી આપણે રીડ કરી છે. બરાબર, એટલે જૂનું એક્ઝામ્પલ જે હતું તમે જોશો તો અહીંયા સુધી છે એ જૂનું એક્ઝામ્પલ જ છે. જોવો તો કે પહેલાં કેરેક્ટર નામ નેમ વાળો વેરિયેબલ લીધો, એજ લીધું, ફાઇલ પોઈન્ટર લીધું, પછી ન્યૂ ફાઇલને ટેક્સ્ટ ફાઇલને કેમાં ઓપન કરી હતી આપણે રાઇટ મોડમાં. બરાબર, એટલે કે વાંધો ના આવે, જો ના હોય તો બની જાય. નામ લીધું, એજ લીધું યુઝર પાસેથી, અને એ બંનેને એફ પ્રિન્ટ એફની મદદથી આપણે એને પ્રિન્ટ કરાવ્યા. પછી ફાઇલને ક્લોઝ કરી નાખી. પછી શું કર્યું, તો કે પાછી ફાઇલને ઓપન કરી, પણ આ વખતે ફાઇલને શેમાં ઓપન કરી આપણે, રીડ મોડમાં ઓપન કરી. શેમાં ઓપન કરી, રીડ મોડમાં. બરાબર, પછી એફ સ્કેન એફ ફાઇલ પોઈન્ટર પર્સન્ટાઇલ એસ પર્સન્ટાઇલ ડી બંનેમાં આપણે કેવો ડેટા રીડ કરાવડાવો હતો, તો કે એકમાં સ્ટ્રીંગ ને એકમાં ઇન્ટીજર. તો એ સ્ટ્રીંગવાળો શેમાંથી આપણે રીડ કરીને સ્ટોર કરાવડો છું, તો કે નેમવાળા વેરિયેબલમાં અને એક એજવાળા વેરિયેબલમાં. બરાબર, નેમમાં સ્પ્રે સેવ કરાવડાવ્યું અને એજમાં ઇન્ટીજર સેવ કરાવડાવ્યું. પછી બેને શું કરી દીધા, ખાલી પ્રિન્ટ કરી દીધા. હવે આ જે પ્રિન્ટ એફ વાપર્યું છે એ પ્રિન્ટ ક્યાં કરશે, સાદું પ્રિન્ટ એફ છે કન્સોલ, તમારા આઉટપુટ કન્સોલ ઉપર, ને પછી ફાઇલને ક્લોઝ કરી. તો હવે એનું આઉટપુટ જોઈએ તો શું આવ્યું, તો કે એન્ટર નેમ, એન્ટર નામ એન્ટર કર્યું મેં, એજ એન્ટર કરી, તો એ બંને ફાઇલમાં પહોંચી ગયા હશે. બરાબર, અને પછી ફાઇલમાં આ રીતે એન્ટર થઈ ગયા છે, અને ત્યાંથી રીડ કર્યા પાછા, તો રીડ થઈ અને આપણે શું જોવા મળ્યું, તો કે આ બે જે આપણે પ્રિન્ટ કરાવ્યા હતા એ આ બે વેરિયેબલ્સની વેલ્યુ છે એ પ્રિન્ટ થઈ ગઈ. તો આ શું હતું, એફ પ્રિન્ટ એફ અને એફ સ્કેન એફ બંનેનો યુઝ શું થાય, તો કે એફ પ્રિન્ટ એફ એટલે ફાઇલની અંદર કોઈ વસ્તુ પ્રિન્ટ કરવા માટે, અને એફ સ્કેન એફ એટલે ફાઇલમાંથી કોઈ વસ્તુ રીડ કરીને વેરિયેબલમાં સ્ટોર કરવા માટે. ઓકે, થેન્ક યુ વેરી મચ.